नमस्कार विद्यार्थी मित्रों, नवा उत्साह थी नवा उमंग थी अरुणिमा सिन्हा नो आपणे सीन टू नो अभ्यास अत्यारे करीशुं। मित्रों, अरुणिमा सिन्हा वॉज अ नेशनल लेवल वॉलीबॉल प्लेयर एंड शी वॉज अ ग्रेट इंस्पिरेशन फॉर ऑल ऑफ अस बिकॉज इन ऑल द एडवर्स कंडीशन शी फॉट and she became very successful in her life. Mitro, apne thodu translation joiye. Look, I was admitted to AIIMS, Delhi, on the intervention of PM. Vada Pradhan ni bhalaman thi, mane Delhi ni AIIMS ma, Sarvoch Hospital ma dakhal karvama aavi. The union government would bear the entire cost of my treatment. આપણી કેન્દ્ર સરકાર મારી ટ્રીટમેન્ટનું એન્ટાયર એટલે સમગ્ર કોસ્ટ એટલે ખર્ચો ઉપાડવાની હતી. સુન તરત જ એઇમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. મારી તબિયતના જે સમાચાર છે, મારા તબિયતનો જે સ્ટેટસ છે, તે દરરોજ એઇમ્સ મેડિકલ બુલેટિન તરીકે ટીવીમાં અને છાપામાં આપવા લાગી. આઈ વોઝ ટોલ દેટ, મને એવું કહેવામાં આવ્યું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ, રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. મને એવું કહેવામાં આવ્યું કે યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ અને ઘણા બધા રસ્તા પર રખડતા ફરતા વેન્ડર્સ કે જે કંઈક ને કંઈક વસ્તુ વેચે છે, તેઓ મારા માટે કેન્ડલ માર્ચ કાઢે છે, મારા માટે સપોર્ટ ભેગો કરવા માટે અને મારી રિકવરીની પ્રાર્થના માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, બેસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. આ ટ્રીટમેન્ટને હું ધીમે ધીમે રિસ્પોન્ડ આપવા લાગી, મારું શરીર એને અનુકૂળ થવા લાગ્યું. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ બે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, મારા જીજાજી, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ, સડનલી આસ્ક્ડ મી, એણે મને અચાનક જ પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? શું એવરેસ્ટ ચડીશ? અને આમ ચમકારો થાય છે એને, કારણ કે સાહેબ હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર. સાહેબે ન્યૂઝ પેપરમાં આ માહિતી, ખૂબ જ રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એટલે ચડવું, સ્કેલ્ડ એવરેસ્ટ. ક્યારેય કોઈ મહિલા એમ્પ્યુટી, અપંગ મહિલા, વિકલાંગ મહિલા એવરેસ્ટ ચડી ન હતી. આઈ વોઝ નોટ અમ્યુઝડ, મને કંઈ બહુ આશ્ચર્ય ન થયું, આનંદય ન થયું. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મારો એક પગ ગુમાવી ચૂક્યો છું હું અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, અને ત્યારબાદ મેં મારી જાત સાથે થોડીક વાતો કરી. ઇફ આઈ કુડ ટેક અ શોર્ટ એટ એવરેસ્ટ, જો હું આ એવરેસ્ટમાં એક ચાન્સ લઉં એન્ડ સક્સીડ, અને સફળ થઈ જાઉં, એવું મેં મારી જાત સાથે વિચાર્યું, ધેન આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. હું પ્રથમ ફિમેલ એમ્પ્યુટી બનું ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. આ રેકોર્ડ મારા નામે થાય. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં થોડી વાર સુધી એના વિશે વિચાર્યું. થોટ એટલે વિચાર્યું, અબાઉટ એટલે ના વિશે, ફોર સમ ટાઈમ એટલે થોડી વાર. ધેન આઈ કન્વેટ ટુ સાહિબ, પછી મેં મારા જીજાજી સાહિબને સંદેશો પાઠવ્યો અને એમને જણાવ્યું માય વિલિંગનેસ. વિલિંગનેસ એટલે ઈચ્છા ટુ ટેક અપ ધ ચેલેન્જ. આ ચેલેન્જ ઉપાડવાની મેં ઈચ્છા જાહેર કરી. ઠીક હે, બરોબર છે, હમ કરેંગે, આપણે આ કામ કરીશું. આઈ સેડ, મેં કહ્યું, આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ
to a mission, a goal. હવે હું મારા જીવનના નવા મિશન, નવા ધ્યેય પ્રત્યે ખૂબ જ ઉત્તેજિત હતી, ખૂબ જ ઉત્સાહિત હતી. અ રીઝન ટુ ડ્રીમ, મારી પાસે હવે એક કારણ હતું સપનું જોવા માટેનું, એક રીઝન હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, અને આ બધું કંઈ બહુ સરળ નહોતું. તમે જાણો છો કે એવરેસ્ટ ચડવું એ સરળ તો છે નહીં, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારા જીવનમાં કોઈ પણ વસ્તુ સરળતાથી આવી જ નથી, એના માટે મારે પૂરતી મહેનત કરવી પડી છે, ત્યારબાદ જ તે મને મળ્યું છે. અને એનો આનંદ પણ હંમેશા વધારે હોય જ્યારે આપણે ખૂબ મહેનત કરીએ, ખૂબ પરિશ્રમ કરીએ અને પછી કંઈક પરિણામ મળે તો એની ખુશી ડબલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન, અને મને એવું લાગવા લાગ્યું કે મારો પુનઃજન્મ થયો છે. નવી હિંમત આવી, નવો ઉત્સાહ એનામાં આવી ગયો, નવો એને ગોલ મળી ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. ત્યારબાદ મેં નવા પગ માટે, જે મારો કૃત્રિમ પગ હતો, લિમ્બ એટલે અંગ થાય પણ અહીંયા પગ, જે આર્ટિફિશિયલ કૃત્રિમ વિરોધી થાય નેચરલ, એ કૃત્રિમ પગની હું ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઈવડ, અને જ્યારે તે અંતમાં આવે છે, આઈ વોઝ ઓવરજોઇડ, મને ખૂબ આનંદ થાય છે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. આ કૃત્રિમ પગ મને મારા સાચા પગ જેવું જ ફીલ કરાવતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, અને મને ભાગ્યે જ એમાં બહુ ડિફરન્સ, તફાવત દેખાતો હતો. હાર્ડલી, ભાગ્યે જ, સમાનાર્થી બેરલી, સ્કેર બેરલી, ફીલ એટલે અનુભવ, ડિફરન્સ એટલે તફાવત. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. આ અજાણ્યા પગના પ્રેમમાં હું પડી ગઈ. સ્ટ્રેન્જર એટલે અહીંયા પગ. એ મને ખૂબ ગમવા લાગ્યો. વુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, જેના માટે હું સમગ્ર જીવન પર્યંત મારી સાથે રહેવાનો છે એ પગ, અને એનો હું ઋણી પણ રહેવાની છું. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, મેં મારી આંખો હવે માઉન્ટેન ઉપર સેટ કરી દીધી હતી. મારા જીવનનો ગોલ બદલાઈ ગયો હતો. હું પહેલાં નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી, બટ ડ્યુ ટુ સમ બેડ ઇન્સિડન્ટ વિચ વોઝ હેપન ઇન અ ટ્રેન, માય લાઈફ વોઝ ટોટલી ચેન્જ. એન્ડ નાવ આઈ હેવ ન્યૂ ગોલ ટુ ક્લાઇમ્બ ટુ સ્કેલ એવરેસ્ટ. આઈ હેડ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન, મારી આંખો હવે મેં પર્વત તરફ સેટ કરી દીધી હતી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. આ નવા પગની સાથે, આ નવા પગની મદદથી મારે મારી જાતને ખૂબ જ તૈયાર કરવાની હતી. કોઈ પણ કામ માટે આપણે હંમેશા આપણી જાતને તૈયાર કરવી પડે. કોઈ ક્રિકેટર હોય, કોઈ પણ હોય, તે ક્રિકેટ રમતા પહેલાં પણ વોર્મઅપ કરે. એમ મેન્ટલી તે તૈયાર થઈ ગઈ, પણ હવે એમના કૃત્રિમ પગ સાથે એમના એની જાતને તૈયાર કરવાની હતી, જેથી કરીને તે એવરેસ્ટ ચડી શકે. મિત્રો, અહીંયા આ ત્રણ પેરેગ્રાફ આપણે પૂર્ણ કરીએ છીએ. હું અપેક્ષા રાખીશ કે તમે બધા સ્પેલિંગ પાકા કરો, અને જે કાંઈ અહીંયાથી PDF સ્વરૂપે શોર્ટ ક્વેશ્ચન મોકલવામાં આવે, લોંગ ક્વેશ્ચન મોકલવામાં આવે, તે તમે તૈયાર કરજો. આભાર. જય હિન્દ. જય ભારત.